न्यूज बनासकांठानी डीसा नगरपालिका दिवाड़ू फूकवाना आरे 8.83 करोड़ बाकी वीज बिल भरवा नोटिस अपाई। यूजीवीसीएल नोटिस आपी 72 कलाकनु अल्टिमेटम आप्यु छे। डीसा पालिकाना चीफ ऑफिसर ने बिल भरवानी नोटिस अपाई। 72 बोर्ड सहित वीज कनेक्शन कापवानी चीमकी उच्चारी छे। 8.83 करोड़ बिल नहीं भरे तो कनेक्शन कपाई शके छे। तो बनासकांठानी डीसा नगरपालिकाए लाखों वीज बिल नहीं भर्यु। दिवाड़ू फूकवाना आरे 8.83 करोड़ वीज बिल भरवानु बाकी छे। आ वीज बिल भरवा माटे नोटिस अपाई छे। यूजीवीसीएल नोटिस आपीने 72 कलाकनु अल्टिमेटम आप्यु छे। डीसा पालिकाना चीफ ऑफिसर ने बिल भरवा माटेनी नोटिस अपाई। वधु माहिती मेळवीए संवाददाता अल्केश पासेथी। अल्केश, बनासकांठानी डीसा नगरपालिकाए करोड़ो रूपियानु वीज बिल नथी भर्यु, नोटिस अपाई, अल्टिमेटम अपायुं, शुं माहिती? વત્સલ, ડીસા નગરપાલિકાએ લાંબા સમયથી જે વીજબિલ હતું તે વીજબિલ ભર્યું નથી, જેના કારણે ડીસા નગરપાલિકા ઉપર 8.83 કરોડ રૂપિયાનું જે વીજબિલનું દેવું છે તે દેણું ચડી ગયું છે, જેને લઈને યુજીવીસીએલ દ્વારા ડીસા પાલિકાના ચીફ ઓફિસરને 72 કલાકનું અલ્ટિમેટમ અપાયું છે અને નોટિસ ફટકારાઈ છે। અને આ નોટિસ છે તે આખરી નોટિસ છે। જો નગરપાલિકા દ્વારા વીજબિલ છે તે 72 કલાકની અંદર નહીં ભરવામાં આવે તો ડીસા પાલિકાના 72 બોર્ડ સહિતની જે વીજ કનેક્શન છે તેને કાપી દેવાની ચીમ આણંદ ઓડબા સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી થઈ। ઓડબા દારૂની રેડ કરવા ગઈ હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ। ઝપાઝપીમાં 2 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। બુટલેગરના ભાઈને ઇજા થતા તેને હોસ્પિટલ ખસેડાયો। ખંભોળજ પોલીસે બુટલેગર સહિત ટોળા સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી। તો આ ઘટના છે આણંદની। આણંદના ઓડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા કરવા ગઈ હતી, તે દરમિયાન સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બુરહાન પાસેથી। બુરહાન, ઓડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી, શું મામલો? જી, ઓડ ગામના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છાપો મારવા ગઈ હતી અને ત્યારે બુટલેગર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આસપાસના જે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલની જે પોલીસ હતી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને જેને લઈને બંને વચ્ચે મારામારી થઈ હતી, જેમાં 2 પોલીસ કર્મચારીઓ પણ ગવાયા છે। જ્યારે જે બુટલેગર હતો કનુ તળપદા, તેના ભાઈ રમેશને માથામાં દંડો વાગતા તેને પણ ઇજાઓ પહોંચી છે અને તેને ત્વરિત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલને આ અંગે ખંભોળજ પોલીસને જાણ કરતા ખંભોળજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો અને ત્યારબાદ આ બનાવ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ફરિયાદના આધારે કનુ તળપદા અને તેના મળતિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, માહિતી બદલ આભાર।